Halo. નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ટોપર બેચમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે. કેમ છો બાળકો? મજા? નમસ્કાર નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેકેશન નો માહોલ ચાલી રહ્યો છે ને એમાં તમે તો પાછા 11માં વાળા, એટલે અમારે બહુ કઈ પાછું કહેવાય નહીં ને 11માં વાળા ને. આ કે છે 11માં વાળા હામું તીર છોડે, સાહેબ હવે વેકેશન માં હું? સાહેબ તમે આખું વર્ષ તો કે કરતા હોય, આમ કરો ને તેમ કરો, વેકેશન માં હું? સાહેબ મોજમાં જ રહેવાનું ને, હે ને? એમાં 11માં વાળા ને પછી 11માં વાળા પછી એમ વેકેશન વધારે એન્જોય કરે. 12માં ક્યાં સાહેબ મળવાનું છે? હવે આ 12માં પહેલાનું સહેલું વેકેશન છે, મોજ કરી લઈને સાહેબ. આ તો હા, આ તો અમે તમારા ઉપર અહીંયા કહેવાય ને, એકલું એકલું તમને ન લાગે એટલે હથવારો કરાવવા ક્લાસમાં આવ્યા છે. બાકી સાહેબ 21 દિવસનું પૂરું વેકેશન હોય એમાં બાપુ ચોપડી ન પકડે એમ. આ તો ફોન હતો એટલે સાહેબ જરાક એમ થયું કે હાલો ને, આમાં ક્યાં આપણું કઈ ખાઈ જવાનું, ભણી લઈ થોડુંક, હે ને? બરોબર ને બાળકો, એવું છે ને? યસ ઓર નો? કેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે જુઓ જરાક, બતાવો જોઈએ. સરસ, વેરી ગુડ. ચાલો, એટલે મેં કીધું એમ અમુકે તો જામ, આમ વેકેશન ની છેલ્લી તારીખ હતી ને, એટલે હાથમાં પાણી લઈ લીધું હતું સાહેબ, કે આ 11માં ધોરણનો, હું 11માં ધોરણનો વિદ્યાર્થી, હું 11માં ધોરણનો વિદ્યાર્થી, જ્યાં સુધી મારું 21 દિવસનું વેકેશન પૂરું નહીં થાય ત્યાં સુધી હું હાથમાં ચોપડી પકડીશ ને, એમ કરીને આમ કરીને આમ સ્વાહા કરી દીધું હશે. હા, આ તો મેં કીધું એમ 11માં ધોરણના વિદ્યાર્થીઓની મેન્ટાલિટી એવી હોય કે સાહેબ આવતા વર્ષે તો 12મું ધોરણ શરૂ થાય, અમને નથી ઘરેથી જપ લેવા દેવાના, નથી સ્કૂલમાંથી જપ લેવા દેવાના, નથી તમે વિદ્યાકુલ વાળા અમને શાંતિ લેવા દેવાના, ભણાવવાના જ એટલું છો, કામ જ એટલું કરાવડાવવાના છો, અમારે પાસે ટાઈમ જ નથી વધવાનો, તો આ વેકેશન તો અમે આમ 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 સાહેબ ફૂલ જોર શોરમાં યુઝ કરવાના છીએ ને. હા, પણ કાંઈ વાંધો નહીં, 11માં ધોરણના વિદ્યાર્થીઓ છો એટલે થોડોક મોજ મસ્તી કરાય, નો ડાઉટ, પણ વળી પાછા ભણવાનું શરૂ થાય ને એટલે ટ્રેક પર આવી જવાનું હોય ને, પછી પાટા પર ગાડી હોય ને, એ ગાડી હંમેશા પાટા ઉપર જ સારી લાગે, યાદ રાખજો. એમને ગાડી પડી હોય તો એ પડતર પડી રહી, હાલે નહીં, એની ગતિ ન હોય, એટલે વળી પાછું ટ્રેક પર આવી જવાનું છે. ઓકે, અત્યારે તમે લેક્ચર ભણવા આવો છો, વેરી ગુડ. જો ભાઈ, અત્યારે તમે કોઈ પણ જગ્યાએ ફરવા ગયા, આમાં ઘણા ફરવા ગયા હશે, નવરા બેઠા હશે, ઘણા ગામડે ગયા હશે, નવરા બેઠા હશે, હે ને? જે હોય નવરા બેઠા છો ને, ફોન હાથમાં લઈને લેક્ચર જોવો, એમાં આપણું કાંઈ ઘસાવા નથી, મગજ તો બધું સ્ટોર કરવા માટે એની ટાઈમ રેડી હોય છે. કાલી રાતે ઉઠીને તમે વાંચવા માંડો, હે ને, ભણવા માંડો, તો ત્યારે તમને યાદ રહેવા માંડે, એ તો કોઈ ટેન્શન છે નહીં મગજનું, તો એટલે મગજ તો એનું કામ કરવાનું છે. ઓકે, એટલે જોઈ શકાય. અને જે વિદ્યાર્થી નથી જોડાય, મેં કહ્યું આમ ફૂલ જોરશોરમાં હાથમાં પાણી લઈને છેલ્લા દિવસે કહીને ગયા હતા, સાહેબ 21 દિવસ સુધી ભણવાને રિલેટેડ વાત પણ હું નહીં કરું, આવા વિદ્યાર્થીઓ જરાક 21 દિવસ પછી વેકેશન ખુલે ને, હે, એટલે જરાક રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજો, નકર ભાઈ પાછા અટાઈ જાઓ. તો આજે આપણે સરસ મજાનું નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટરનું નામ છે ધંધાકીય મૂડીના પ્રાપ્તિસ્થાનો. ઓકે, સરસ મજાનું ચેપ્ટર છે આજે. કોઈ પણ ધંધો તમારે કરવો હોય તો સૌથી પહેલા જરૂર પડે છે ની બાળકો, એટલે ઓનલાઈનમાં ચોપડા ન લેવાના, એટલે એને તો એવું પાણી લઈ લીધું હોય. આયુષ સાંભળ, પાણી લીધો ભણવા રિલેટેડ વાત ને થવી જોઈએ એમ, એટલે કદાચ ગ્રુપમાં ભેગા હોય ને હગા વાળા કોઈક ભૂલથી પૂછી નાખે કે ભાઈ ભણવાનું કેવું, એ રેવા દો, અત્યારે વેકેશન કેવું હાલે એ પૂછો. હા એમ, હું અમુક પાસે તેજ થઈ જાય, ભણો પાણી લઈ લીધું હોય સાહેબ 21 દિવસ સુધી ભણવાનું નામ નહીં એમ, એની વાત છે એમ, એટલે એ પાછા 21 દિવસ પછી જરાક આમાં આવી જાજો. સરસ મજાનું ચેપ્ટર છે ધંધાકીય મૂડીના પ્રાપ્તિસ્થાનો. બાળકો અહીંયા આવું લખ્યું છે પ્રાપ્તિસ્થાનો, હાલો હું તમને પ્રાપ્તિસ્થાનો, પ્રાપ્તિસ્થાનો એટલે સોર્સ, ચાલો હું તમને કહું ટ્રાવેલિંગ ના સોર્સ. ચાલો તમારે અહીંયાથી હું એમ સૌ, આપણે શું નાનું મોટું ટ્રાવેલિંગ નથી કરવું, ચાલો મોટું ટ્રાવેલિંગ કરીએ. આપણે સમજો કે બાળકો મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ, હે ને, ત્યાંથી આપણે સમજો દુબઈ જવું છે, ડન. તો આપણી પાસે પ્લેન છે, આ બધા સોર્સ કહેવાય ટ્રાવેલિંગના, સોર્સ એટલે માધ્યમ.
એ ઉપરાંત દુબઈ આપણે ક્રુઝ શિપમાં મોટા જહાજમાં પણ જઈ શકીએ છીએ. અને અંદર ને અંદર આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં તમે જુઓ, આપણે ખાલી ડોમેસ્ટિક લેવલે વાત કરીએ ને તોય તમે બધા સાધનોનો ઉપયોગ કરી શકો છો. સાયકલ, ટુ વ્હીલ ગાડી, રિક્ષા, ટેમ્પો, ટ્રક, બસ, ટ્રેન, પ્લેન, એરોપ્લેન, કાર, હેને, તો આ બધા બાળકો ટ્રાવેલિંગના પ્રાપ્તિ સ્થાનો કહેવાય. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરવી છે અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે જવું છે તો ટ્રાવેલિંગ માટે તમારે આ બધા પ્રાપ્તિ સ્થાનોનો ઉપયોગ કરવો પડે. યસ ઓર નો? હા કે ના? ઓકે, તો એવી રીતે મૂડીના પ્રાપ્તિ સ્થાનો. અચ્છા, હું પહેલા તો એ કહું તમને, મૂડીની જરૂર શું કામ છે? સાહેબ, ગુજરાતીમાં તો આપણે એવી કેવી કહેવત પણ છે કે નાણાં વિનાનો ના થયો, નાણે નાથા લાલ. એટલે પૈસા વિના તો નાથા લાલ ને લોકો ના થયો ના થયો કહીને બોલાવે. તો બોલો, પૈસા વિના ધંધો ચાલે ખરો? પૈસા વિના ધંધાની કઈ વેલ્યુ ખરી? મતલબ પૈસા વિના, નાણાં વિના, મની વિના ધંધો ચલાવી શકાતો નથી. તો સાહેબ, વૈયક્તિક માલિકી તરીકે આપણે ધંધો ચલાવતા હોય, નાના પાયાનો ધંધો હોય, તો એમાં તો આપણા પોતાના પૈસા હોય, પણ એ પોતાના પૈસા લાવવા તો પડે ને. પણ સમજો, મોટી કંપની આપણે ચલાવીએ છીએ તો પૈસા ક્યાં ક્યાંથી લાવી શકાય એના પ્રાપ્તિ સ્થાનો વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાના છીએ. ફરીથી કહી દઉં કે કોઈ પણ નાનો મોટો ધંધો કરવા માટે, કોઈ પણ નાનો મોટો ધંધો કરવા માટે પુષ્કળ પૈસા કે નાણાંની જરૂર પડે છે. ઓકે, તો નાનો મોટો ધંધો કરવા માટે જ્યારે પૈસાની જરૂર પડે છે તો આ પૈસા ક્યાં ક્યાંથી આપણને મળી શકે? તો જ્યાં જ્યાંથી આપણને પૈસા મળી શકે ને બાળકો, એને કહેવાય પ્રાપ્તિ સ્થાન. સમજાય છે હું શું કહેવા માંગુ છું? જ્યાં જ્યાંથી પૈસા આપણને મળી શકે એને આપણે કહીશું પ્રાપ્તિ સ્થાન. જોઈએ, ચાલ ચેપ્ટરની શરૂઆત તો કરીએ, એટલે ધીમે ધીમે વધારે તમને આમાં નોલેજ મળશે. બાળકો, ઔદ્યોગિક ક્રાંતિ. ઔદ્યોગિક ક્રાંતિ એટલે જો આપણે ત્યાં ભારતમાં શ્વેત ક્રાંતિ આવી, હરિયાળી ક્રાંતિ આવી. શ્વેત ક્રાંતિ એટલે આ દૂધમાં તમે જુઓ, અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા કેટલા લેવલે, તમે જુઓ ભારતના ખૂણે ખૂણે આજે લોકોને અમૂલ પ્રોડક્ટ પહોંચાડી દીધી છે. ઔદ્યોગિક ક્રાંતિ કહેવાય, શ્વેત ક્રાંતિ, સોરી. એવી રીતે આજે ઉદ્યોગોમાં પહેલા આટલી બધી પ્રગતિ નહોતી સાહેબ, પણ 1991માં યાદ રાખજો, 1991માં ત્રણ પોલિસી આવી બાળકો, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, આ ત્રણ પોલિસીને અંતર્ગત ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. હવે એ કહી દઉં સાહેબ, ઔદ્યોગિક ક્રાંતિ થાય એટલે થાય શું? તો સાહેબ, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થાય ને એટલે ઉદ્યોગોનો ખૂબ મોટા પાયે વિકાસ થાય, નાના ઉદ્યોગો મોટા બનતા જાય, નાના ઉદ્યોગો મોટું સ્વરૂપ ધારણ કરે. હવે નાનો ઉદ્યોગ મોટું સ્વરૂપ ધારણ કરે, મતલબ કહેવાનો મારો મતલબ શું છે, કોઈ ઉદ્યોગોમાં 5 મશીન હોય તો એમાં 50 મશીન થાય, તો સાહેબ આ 45 મશીન એમનો વધી જાય વગર પૈસે? નહીં. તો આ મશીનરી વધારવા માટે, ઉદ્યોગોનો મોટા પાયા પર વિકાસ કરવા માટે પૈસાની જરૂર પડે. અને પૈસા એટલે આપણે એને કહીએ મૂડી. તો એ મૂડી લાવવી ક્યાંથી, એના વિશે વિચારવાનું એ આખું ચેપ્ટર હે ને, ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. તો ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને તકનિક એટલે ટેકનોલોજી ક્ષેત્રે અનેક શોધો થઈ. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અનેક શોધો થયા, એટલે કે માર્કેટમાં નવી નવી ટેકનોલોજીના આધુનિક મશીનરી, નવી નવી ટેકનોલોજી ટેકનોલોજીના આધુનિક મશીનરી છે, નવી નવી ટેકનોલોજીના આધુનિક મશીનરીઓ આવ્યા. ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ અમલમાં આવ્યું. પહેલા છે ને બાળકો, મોટા ભાગનું ઉત્પાદન માણસ દ્વારા કરવામાં આવતું, એટલે કે ઉદાહરણ તરીકે હું તમને એમ કહું,
હું તમને બે ત્રણ એવા ઉદાહરણ આપું. તમે જો આપણે ગાંધી બાપુ તમે ઓળખો તો કાપડ, કેવું કાપડ કે ભાઈ સુતરાવ. સુતરાવ કાપડ બનાવવા માટે હાથથી, હાથ વડે બોલો રેંટિયો કાપતા. ડન. પછી હજુ એક ઉદાહરણ આપું કે આપણા આપણી જે મહિલાઓ છે પાપડ હાથથી વણતા, હજુ પણ વણે છે એમાં ના નથી, પણ આ બંને ખાલી ઉદાહરણ આપું છું, એવા તો લાખો અસંખ્ય ઉદાહરણો છે. આ બંને ક્ષેત્રમાં તમે જુઓ યાંત્રિકીકરણ આવી ગયું, હાલ કાપડના મશીનરીઓ આવી ગયા. પહેલા તો કાપડના આપણે ફેક્ટરી આવેલા કહેતા, એ ફેક્ટરીઓ લૂમ્સના મશીન, અને હવે તો બાળકો રેપિયર વોટર જેટ મશીન આવી ગયા, તમે સીધું કાપડ બનવા માંડે. અને પાપડમાં તમે જુઓ મશીનરી આવી ગયા, હવે મશીન મારફતે પાપડ બને. પેલા લોટ હાથથી બાંધવો પડતો, હવે લોટ ગુંદવા, લોટ બાંધવાનો મશીનરી આવી ગયા, પાપડ વણવાના મશીનરી, અને એક સાઈઝ એક સરખું કટિંગ થાય મશીનથી થાય છે. આને યાંત્રિકીકરણ કહેવાય. ઓકે. અને બાળકો યાંત્રિકીકરણને કારણે થયું શું, હું તમને એમ કહું યાંત્રિકીકરણને કારણે થયું શું, યાંત્રિકીકરણને કારણે થયું શું બાળકો, આધુનિક મશીન આવ્યું. સાંભળજો, આધુનિક મશીનરી આવ્યા ને, એટલે આધુનિક મશીનરીને કારણે ધંધાનો વિકાસ થયો, ઉત્પાદનની ક્ષમતા વધી. પેલા જેટલા, ફોર એક્ઝામ્પલ, 8 કલાકમાં પેલા જેટલું ઉત્પાદન થતું એનું ડબલ ઉત્પાદન થવા માંડ્યું. ડબલ ઉત્પાદન થાય એટલે વેચાણ વધારે થાય, વેચાણ વધારે થાય એટલે સામે પ્રોડક્શન વધુ કરવું પડે, એટલે ઉત્પાદન વધુ કરવા માટે નવી મશીનરીઓ લાવવામાં આવી, નવા 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 વિવિધ અલગ અલગ કામને લગતા અલગ અલગ કર્મચારીઓને રાખવામાં આવ્યા, હાયર કરવામાં આવ્યા, નોકરીએ રાખવામાં આવ્યા, અને ધંધાનું કદ દિવસે ને દિવસે બાળકો વધતું ગયું, ધંધાનું કદ મોટું થતું ગયું, એકમનું કદ વધતું ગયું. કોના કારણે? યાંત્રિકીકરણના કારણે. અચ્છા, યાંત્રિકીકરણ એટલે દેશી ભાષામાં કઈ યંત્રવત કાર્ય થવું, એટલે મોટા ભાગનું કામ યંત્ર દ્વારા થવું, એને યાંત્રિકીકરણ કહેવાય. એનો બિલકુલ મતલબ એવો નથી કે જ્યાં યાંત્રિકીકરણ હોય ત્યાં માણસની બિલકુલ જરૂર ન પડે, પડે પણ નહિવત, ખૂબ ઓછી. પેલા બાળકો મોટા, યાદ રાખજો, હવે દિવસે ને દિવસે જોજો સ્કિલ વધારજો, સ્કિલ બેઝ શીખજો વસ્તુ, કારણ કે દિવસે ને દિવસે હવે એવો સમય આવતો જાય છે કે જેમાં યાંત્રિકીકરણ એટલું હાઈ લેવલે વધતું જશે. એઆઈ ટેકનોલોજી, તમે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હે, એટલી હાઈ લેવલની ટેકનોલોજી વધશે કે માણસની જૂજ નહિવત જરૂર પડશે. યાદ રાખજો, અને માણસોની જરૂર પડશે પણ ખૂબ જ ઓછી, એટલે બેરોજગારીનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધવાનું છે. અને આ બેરોજગારીમાં આપણે સપડાઈ ન જઈએ એના માટે આપણે અત્યારથી જ એની તૈયારીઓ કરવી પડશે. ઓકે, સમજાય છે? પેલા બધું કામ માણસ દ્વારા થતું, અત્યારે ખેતીમાં તમે જુઓ, ખેતીમાં પણ એવા મશીનરીઓ આવી ગયા છે, જ્યાં સીઝન આવે ને પાક લણવાની, હે ને, પાક લણવા માટેની જે સિઝન આવે ત્યારે જ્યાં 50-50 લોકોની જરૂર પડતી ને, ત્યાં આજે 2 લોકોની જરૂર પડે. સાહેબ, એક મશીન ચલાવવાનું, બસ મશીન ઓટોમેટિક બધું કામ. ઘઉંમાં તમે જુઓ, હે ને, શિયાળો પૂરો થાય એટલે ઘઉંની સિઝન પૂરી થાય, પછી તમે ઘઉંમાં તમે જુઓ ઘઉંને લણવા માટેના એવા મશીન આવી ગયા. સાહેબ, આખા ખેતરમાં આમાં મશીન ચલાવતું જવાનું એટલે ઉપરથી ઘઉંના ડુંડામાંથી ઘઉં ઓટોમેટિક અલગ થતા જાય, બધું યંત્રવત થઈ ગયું છે. હે, દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતોની જરૂરિયાત ઉદ્ભવી, જોઈ લો. હવે પાછું યાંત્રિકીકરણમાં થયું કેવું બાળકો, પહેલા તો મેં કીધું એમ હાથથી બધું કામ થતું, એટલે ખાસ વિશિષ્ટ માણસોની જરૂર ન પડતી. હવે કેવું થયું કે દરેક કાર્ય માટે જુદા જુદા અલગ અલગ નિષ્ણાંતોની જરૂરિયાત ઉદ્ભવી, અને તેના કારણે એકમમાં વિશિષ્ટીકરણ જરૂરી બન્યું. એના કારણે એકમમાં વિશિષ્ટીકરણ જરૂર બન્યું, અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું. વિપુલ પ્રમાણમાં એટલે ખૂબ વધારે પ્રમાણમાં. અને વિપુલ પ્રમાણમાં એટલે ખૂબ વધુ પ્રમાણમાં, ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું. આ માટે
એકમમાં મોટા પ્રમાણમાં મૂડી રોકાણ અનિવાર્ય બન્યું. હવે હું તો સિમ્પલ, તમે ભલે 11માં ધોરણમાં છો, કદાચ 5માં ધોરણનો વિદ્યાર્થી હોય તો એ એટલું તો વિચારી શકે. ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે સારી આધુનિક ટેકનોલોજી વાળી મશીનરીની જરૂર પડે. તો આધુનિક ટેકનોલોજી વસાવવા માટે, બીજું મોટા પાયા પર વસ્તુનું ઉત્પાદન કરવા માટે, બોલો બહુ મોટા પાયા પર વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો ઉત્પાદન કરવા માટે કાચો માલ પણ ખૂબ મોટા પાયે ખરીદવો પડે. ઉત્પાદન કરવા માટે કાચો માલ પણ ખૂબ મોટા પાયે ખરીદવો પડે. યસ, એટલે એના માટે ખૂબ મોટા પ્રમાણમાં પૈસાની જરૂરિયાત ઊભી થઈ. હાલો હવે ધેમ જીધો, ધીમે 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 આગળ વધતા રહીએ જઈએ છો. હવે જો આવ્યું પૈસાની જરૂરિયાત, તો હવે આ પૈસા લાવવા ક્યાંથી પ્રશ્ન ઊભો થશે. કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા મૂડી રોકાણ કરવાનું અને જોખમ લેવાનું અશક્ય બન્યું. જો હવે કેવું થઈ ગયું બાળકો, ખૂબ મોટા પાયે પૈસા રોકવાના હોય તો એક વ્યક્તિ કે બે પાંચ દસ વ્યક્તિઓ ભેગા થઈને પૈસા રોકી શકે, હાલો એમાં ના ને, પણ એમાં જોખમ કેવું હોય વધારે. જો નુકસાન થાય, ફોર એક્ઝામ્પલ 10 વ્યક્તિ 1-1 કરોડ રોકીને 10 કરોડનો ધંધો કર્યો અને નુકસાન થયું, તો 10-10ની બેન્ડ વાગી જાય, હા કે ના? હે ને? અને પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. જો પેલા કયું સ્વરૂપ હતું, આપણે બધા સ્વરૂપ શીખી ગયા છીએ, વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ, સહકારી મંડળી અને ધંધાકીય એકમનું સૌથી મોટું અને વિશાળ સ્વરૂપ એટલે કંપની. કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું અને કંપની સ્વરૂપમાં સૌથી વધુ નાણાંની, સૌથી વધુ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. સાથે સાથે નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો અસ્તિત્વમાં આવી. બાળકો, જ્યારથી કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું ને, ત્યારથી નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનોની શરૂઆત થઈ. હું તમને હાલો આવ્યું છે એટલે ફટાફટ કહી જ દઉં છું, કંપનીને જ્યારે નાણાંની જરૂર પડે ને, ત્યારે કંપની જાહેર જનતા સમક્ષ, આપણે આવું શીખી ગયા છીએ, શેર બહાર પાડે. અચ્છા, શેરમાં ઇક્વિટી શેર હોઈ શકે, પ્રેફરન્સ શેર હોઈ શકે, પછી આ બંને છે ને માલિકીના ભંડોળ કહેવાય, એના વિશે પછી આપણે ડિટેલમાં ચર્ચા કરશું. પછી શેર બહાર પાડે, ડિબેન્ચર્સ, બોન્ડ, આ બંને કહેવાય ઉછીના ભંડોળ છે. શેર બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડવા, બોન્ડ્સ બહાર પાડવા, તો આવી રીતે ઘણા બધા જુદા 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 પ્રાપ્તિ સ્થાનોની જરૂરિયાત ઊભી થઈ. તો ધંધાકીય મૂડીનો ખ્યાલ, જો ભાઈ નામાની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે. અચ્છા, નામું, નામું એટલે તમે એકાઉન્ટ ભણો છો ને, એકાઉન્ટની દ્રષ્ટિએ એકાઉન્ટમાં તો આવું જ આવે છે કે ધંધાનો માલિક. ધંધો શરૂ કરવા માટે નામાની દ્રષ્ટિ પહેલા જ કહી દો, હું નથી કેતો, આવું કોણ કે છે? અકાઉન્ટમાં, અકાઉન્ટમાં એવું લખ્યું છે કે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે ધંધામાં રોકડ રકમ કે માલ મિલકત લાવે તો તેને ધંધાના માલિકની, તો તેને ધંધાના માલિકની મૂડી કહે છે. આપને ખબર છે કે કોઈ પણ ધંધો શરૂ કરવા માટે ધંધામાં રોકડા લાવવા પડે, પછી ધંધામાં કાચો માલ લાવવો પડે. કાચો માલ ને ઉત્પાદન કરતા હોય, કાચો માલ લાવવો પડે. વેપાર કરતા હોય તો તૈયાર માલ, મતલબ ધંધો, આપણે કોઈ પણ દુકાન ચલાવે, જેમ કે બેકરી નો ધંધો આપણે કરતા હોય તો અંદર સોસ ને બ્રેડ ને ફરસાણ ને આ ને તેન બિસ્કીટ ને વેફર ને માલ તો ભરવો પડે કે નહીં? તો એ માલ ભરવા માટે પૈસાનું રોકાણ થાય. બીજું માલ મિલકત, મિલકત લાવવી પડે. નાની મોટી જે કંઈ પણ મિલકતની જરૂર પડતી હોય, બધી મિલકત લાવે તો એ ધંધાના માલિકની શું કહેવાય? મૂડી કહેવાય. ને આ બધી મૂડી પછી તમે રોકડા તો રોકડા છે હાલો, પણ માલ અને મિલકત એ પણ કઈ વગર પૈસે આવતું નથી.
એમાંય પૈસાની તો જરૂર પડે છે, હેને? ચાલો, જેમાં મૂડી એટલે ધંધાના માલિકોએ ધંધામાં, જો આ નામાની વ્યાખ્યા છે, અકાઉન્ટ પ્રમાણે, અકાઉન્ટની વ્યાખ્યા પ્રમાણે મૂડી એટલે શું કે ભાઈ ધંધાનો માલિક ધંધામાં જે કંઈ પણ રોકડ રકમ કે માલ મિલકત લાવે એને ધંધાના માલિકની શું કહે છે? મૂડી. પણ વાણિજ્યમાં મૂડી શબ્દ વ્યાપક અર્થમાં, વ્યાપક અર્થ એટલે આપણા આ વાણિજ્યના સંદર્ભમાં છે. જો હવે વાણિજ્યના સંદર્ભમાં વ્યાપક અર્થ, બાળકો, વ્યાપક અર્થ એટલે મૂડીનો વિસ્તૃત અર્થ, સમજાય છે? વ્યાપક અર્થ એટલે શું થાય? મૂડીનો વિશાળ અર્થ, મૂડીનો વિશાળ ખ્યાલ. તો જો હવે જોજો, હવે પેલા તો મેં શું કીધું કે અકાઉન્ટની ભાષામાં તો શું ભાઈ, ધંધો શરૂ કરવા માટે ધંધાનો માલિક ધંધામાં રોકડ રકમ કે માલ મિલકત લાવે તેને ધંધાના માલિકની મૂડી કહે છે. વ્યાપક અર્થમાં જોઈએ તો ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીને લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ થાય છે. એટલે વ્યાપક અર્થમાં મૂડી એટલે શું થાય? તો કે ભાઈ મૂડી એટલે પોતાની મૂડી પ્લસ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી એકઠી કરેલી મૂડી. પોતાની મૂડી પ્લસ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી એકઠી કરેલી મૂડી. ઓકે, તો ધંધાના માલિકે ધંધામાં, જો ભાઈ સ્વાભાવિક છે કે હું ધંધાનો માલિક છું તો મારી પાસે જે પૈસા છે તો હું ધંધામાં રોકવાનો જ છું, પણ એટલા પૈસાથી ધંધો ઇનફ થશે? ઇનફ એટલે બહુ મોટા પાયે હું ધંધો કરી શકતો નથી. તો હજુ મોટા પાયે ધંધો કરી શકવા માટે મારી જે મૂડી છે ને એ પૂરતી નથી, ઓછી પડે. તો મારે હવે મૂડીના એવા પ્રાપ્તિ સ્થાનો શોધવા પડશે જ્યાંથી હું મૂડી ભેગી કરી શકું. તો એ મૂડીના પ્રાપ્તિ સ્થાનો કયા છે? બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. જો ભાઈ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો તરીકે હું બેંકમાંથી લોન લઈ શકું, સાંભળજો, મૂડીના બાહ્ય પ્રાપ્તિ સ્થાન તરીકે હું બેંકમાંથી લોન લઈ શકું. બીજું, ભાઈબંધ, દોસ્તાર, મિત્ર, સગા સંબંધી પાસેથી ઉછીના નાણાં લઈ શકું. જો હું કંપની ચલાવું છું તો હું શેર બહાર પાડીશ અને શેર હોલ્ડરો પાસેથી મૂડી ભંડોળ ભેગું કરીશ. ડિબેન્ચર બહાર પાડીશ, ડિબેન્ચર હોલ્ડરો પાસેથી મૂડી ભંડોળ ભેગું કરીશ. આઈડિયા આવે છે? તો ઘણા બધા ઓપ્શન છે પૈસા ભેગા કરવા. ક્યારે? જ્યારે પોતાના પૈસેથી ધંધો મોટા પાયે કરી શકાતો નથી. સ્વાભાવિક છે કે ભાઈ મારા પોતાના પૈસે હું ધંધો કરી શકું પણ એની એક મર્યાદા આવી જાય. પણ મારે હજુ મોટા પાયે ધંધો કરવો છે તો મારે વધારે પૈસાની જરૂર પડશે. વધારે પૈસાની જરૂર પડશે એનો મતલબ શું થાય? કે વધારે મૂડીની જરૂર પડશે, સમજાય છે? વધારે પૈસાની જરૂર પડશે મતલબ વધારે મૂડીની જરૂર પડશે. અને વધારે મૂડીની જ્યારે જરૂર પડે છે ત્યારે અલગ અલગ પ્રાપ્તિ સ્થાનો વિશે વિચારવું પડે. મેં કીધું એમ, બેંકમાંથી લોન લઈ શકાય, કોઈ મિલકત ગીરવે મૂકીને લોન લઈ શકાય, સગા સંબંધી કે મિત્રો પાસેથી નાણાં ઉછીના લઈ શકાય, અને કંપની સ્વરૂપ હોય તો શેર કે ડિબેન્ચર એટલે કે માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ બહાર પાડીને પણ પૈસા ભેગા કરી શકાય. ડન. તો ચલો, બે વ્યાખ્યા આપણે જોઈ. નામાના સંદર્ભમાં ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે ધંધામાં રોકડ રકમ માલ મિલકત જે કંઈ પણ લાવે એને ધંધાના માલિકની મૂડી કહેવાય. પણ વ્યાપક અર્થમાં જોઈએ, વાણિજ્યના વિસ્તૃત અર્થમાં જોઈએ તો મૂડી એટલે માલિક પોતે જે પૈસાનું રોકાણ કરે છે એ તો મૂડી છે જ, એ સિવાય પણ અન્ય વિવિધ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. કેવા? બાહ્ય. બાહ્ય એટલે ધંધાની બહારના પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીની લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ થાય છે. હવે ધંધાની મૂડીની જરૂરિયાત શું? ધંધામાં શું કામ મૂડીની જરૂરિયાત છે વધારે? પેલા તો ઈ હાલો, તમે એમ કહો કે મારે પૈસાની જરૂર છે, પણ શું કામ? એનું કઈક રીઝન તો હશે ને. જેને ધંધામાં મૂડીની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? શા માટે ધંધામાં પૈસાની જરૂર પડે છે? જો
હમણાં જો હજુ 12મા ધોરણમાં કહી રહ્યો છું, તમને કહી દઉં, આમાં ઘણા લોકો પર એવું ભૂત સવાર હોય કે સાહેબ આપણે કઈ બહુ વધારે ભણવાનું ધ્યાન દેવાની જરૂર છે નહીં. કેમ ભાઈ, શું કામ વધારે ભણવાનું ધ્યાન દેવાની જરૂર નથી? કે આપણે સાહેબ ક્યાં ભણીને મોટું પંડિત થવાનું, આપણે 12 પાસ કરીને પછી ધંધો જ કરવાનો. સાહેબ વેમ કાઢી નાખજો, ભણવું તો પડશે જ જો તમારે ધંધો કરવો. હું તમને એમ કહું, તમને જ્યારે જ્યારે ધંધો કરવાનો વિચાર આવે ને, ત્યારે તમારે પેલા વિચારો ધંધો કરવા માટે શેની જરૂર પડશે બોલો. મનીભાઈ એટલે કે મૂડીની, આપણે દેશી ભાષામાં લઈએ તો મૂડીની હે ને. પછી મૂડી ભલે રોકડ સ્વરૂપે હોય કે માલ સ્ટોકમાં રોકાયેલી હોય કે પછી મિલકતમાં રોકાયેલી હોય ને, પણ મૂડીની જરૂર પડશે, એ એમાં શંકાને કોઈ સ્થાન છે નહીં. ઓકે, તો ધંધો કરવા માટે મૂડીની જરૂર પડશે, યસ ઓર નો? હવે તમને એમ થાય 12 પછી મારે ધંધો કરવો છે, એટલે ધંધો કોઈ પણ, હાલો તમારા માઇન્ડમાં તમે જે ધંધો વિચાર્યો છે, જો ભાઈ એક વસ્તુ ઈ સનાતન સત્ય છે કે ધંધા સામે નોકરી સૂક્ષ્મ કહેવાય, એમાં શંકાને કોઈ સ્થાન નથી હે ને. પણ ધંધો ટેન્શન વાળો હોય છે, મહેનત તો નોકરી કરતા ડબલ ધંધામાં કરવી પડે માર્કેટમાં ટકી રહેવા માટે, એ બધું સાઈડની વાત, ચાલો એને સાઈડમાં મૂકો. તમારા મનમાં ઘણાને એમ થાય કે આપણે સાહેબ ભણવું નથી, ભણવાની ક્યાં જરૂર છે, આપણે તો સાહેબ આમ ધંધો કરવો છે 12 પછી. હાલો હવે વિચારો, ધંધો કરવા માટે શેની જરૂર પડશે? મૂડીની, એટલે પૈસાની. તમે જ કીધું, અચ્છા તમને 12 પછી પૈસા આપશે કોણ? પેલા એ વિચારો કે તમારા પપ્પા, તમારે જે ધંધો કરવો છે, અને હવે કોઈ 2-5 લાખ રૂપિયા ધંધા નથી થતા હો સાહેબ, યાદ રાખજો. ચાની ખરી ટપરી કરવી હોય ને તો 1-1.5 લાખ રૂપિયા વયા જાય, ધ્યાન રાખજો હવે. હા, એ ચા બનાવવાનું મશીન લેવાનું ને એમ સામાન ખરીદવાનું, ટેબલ ને દુકાન રાખવાની ને ભાડું દેવાનું, અગાડી ભરવાની હે ને. એટલે હવે 2-5 લાખમાં સારો ધંધો નથી થતો, યાદ રાખજો. સારો ધંધો જો કરવો હોય, તમને એમ થાય પપ્પા પાસે, તમને ખબર છે, ખાતરી છે કે તમારા પપ્પાની એટલી કેપેસિટી છે, અથવા તમને કયા બેઝ પર પપ્પા પૈસા આપશે? કયો, હજુ તો તમે 12મું પાસ કર્યું છે અને ભણવામાં કાંઈ તમે એટલો મોટો ટોપ નથી ફોડ્યો કે પપ્પાને તમારા પર વિશ્વાસ બેસે કે ના ના મારો સુપુત્ર એકદમ હોનહાર છે અને ધંધો કરીને બતાવશે. હાલો, એટલે અહીંયાથી જ આપણું રિજેક્શન આવી ગયું. અચ્છા, તમને એમ થાય કે સાહેબ પપ્પા લોન નહીં દે તો આ બેંક વાળા લોન દેવા બેઠા. અચ્છા, બેંક તમને કયા બેઝ પર લોન આપશે? હાલો, દરેક વખતે તમે બેઝ વિચારો. તમને એમ થાય કે હું મારા પેરેન્ટ્સ પાસે જ લોન લઈ લો, કયા બેઝ પર? તમે એવું તો હજુ વળું શું કર્યું છે કે પેરેન્ટ્સ તમને લોન આપશે, કાંઈ વાંધો નહીં. તમને એમ થાય કે હું બેંક પાસે જ લોન લઈ લો, તો તમે હજુ એવું તે શું કર્યું છે? બેંક તમને કયા બેઝ પર, કયા આધારે તમને લોન આપશે? છે વિચારવા જેવી બાબત. એટલે ક્યાંક ને ક્યાંક બાળકો પ્રોપર શિક્ષણ મેળવજો, પછી 2-5-7 વર્ષ ભલે નોકરી કરવી પડે, થોડાક પૈસા ભેગા થાય, પછી તમને એમ થાય કે હવે આપણે ધંધો કરવો છે તો કરાય. ધંધો કરવામાં કોઈ નાનપ છે નહીં, ધંધો કરવામાં કોઈ ના છે નહીં, કરે. પણ મેં કીધું એમ, આઈડિયા આવી ગયો? ઓકે, એટલે પહેલા એ વિચારવાનું કે મારે કેટલી સારું બેસ્ટ ભણવું છે. ડન, ચાલો. તો હવે મેં કીધું એમ, ધંધો કરવા માટે મૂડીની અત્યંત જરૂરિયાત ઊભી થાય છે. તો ધંધામાં મૂડીની જરૂરિયાત ક્યાં ક્યાં સંજોગોમાં ઊભી થાય? તો જો, અચ્છા કયા કયા એવા સંજોગો બને પૈસાની જરૂર પડે, આ આખા પોઈન્ટમાં આપણે એ સમજવાનું છે. એવા કયા કયા સંજોગો છે કે જેમાં નાણાની જરૂરિયાત ઊભી થાય છે? ડન, જો તો ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને અસરકારક રીતે પાર પાડવા માટે પૈસાની જરૂર પડે, અને જીવનમાં સફળ થવા માટે જેમ તમારે ભણતર, તમારે મારે બધાને એજ્યુકેશન, ભણતર, શિક્ષણ, સારા વિચારની એક સારા ઉમદા બેસ્ટ માણસ બનવાની જરૂર છે, એમ ધંધો કરવા માટે પૈસાની જરૂર છે. યાદ રાખજો, જીવનમાં પ્રગતિ કરવા માટે મહેનત કરવી પડશે, પ્રામાણિકતા રાખવી પડશે, સારા વિચારો મગજમાં લાવવા પડશે, બેસ્ટ વ્યક્તિત્વ વિકસાવવું પડશે, એક સારા માણસ બનવું પડશે અને સારું ભણવું પડશે. ડન થઈ ગયું. એમ સારો ધંધો કરવા માટે મૂડીની જરૂર પડશે. કઈ રીતે? તો કે ભાઈ, ધંધાની સ્થાપના કરવા માટે. સ્થાપના કરવી એટલે એસ્ટાબ્લિશ કરવું ધંધો. એસ્ટાબ્લિશ
એસ્ટાબ્લિશ કરવો મતલબ ધંધાની શરૂઆત. સાહેબ વિચારથી ધંધો શરૂ નથી થતો. હા વિચારથી, વિચાર થાય તો પહેલા તો ધંધાનો વિચાર જ થાય, પણ વિચાર થયા પછી હાલો મનીભાઈની જરૂર પડે હે ને. એટલે સૌથી પહેલા ધંધો સ્થાપવા માટે પૈસાની જરૂર પડે પડે ને પડે. જોઈએ કઈ રીતે, તો કે ભાઈ ધંધાકીય એકમની સ્થાપના કરવા માટે જો પહેલા તો એ શીખો કે શા માટે પૈસાની મૂડીની જરૂર છે, પછી વિચારવાનું મૂડી ક્યાંથી લાવશું. જો હું તમને બે આખું ચેપ્ટર આ સ્ટેપમાં હાલશે. પહેલું સ્ટેપ કે ધંધામાં શા માટે મૂડીની જરૂર છે, પહેલો પ્રશ્ન આ પૂછવાનો છે. બીજો પ્રશ્ન પૂછવાનો, મૂડીની જરૂર છે તો આ મૂડી લાવશું ક્યાંથી, મૂડીની જરૂર છે તો આ મૂડી ક્યાંથી લાવશું. અને ક્યાંથી લાવશું તો મૂડીના વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી. એનો જવાબ છે તો એના કયા કયા પ્રાપ્તિ સ્થાનો છે એના વિશે આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. હાલો ડન થયું. ચાલો તો ધંધાની સ્થાપના કરવા માટે સૌથી પહેલા તો મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. તો ધંધાકીય એકમની સ્થાપના કરવા માટે કરવા પડતા વિવિધ ખર્ચાઓ, જેમાં એકમની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ માટે અને નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવા માટે કાયદાકીય નિષ્ણાંતોની ફી, નોંધણીની ફી વગેરે ખર્ચાને પહોંચી વળવા માટે મૂડીની જરૂર પડે. યાદ રાખજો, કાયદાને આધીન ધંધો કરવાનો એ સૌથી પહેલા તો ધંધાની નોંધણી કરવા માટે પૈસાની જરૂર પડે. બીજું કે ધંધો કઈ જગ્યાએ કરશું, જો ઘણું બધું આવશે. એ જગ્યા ભાડે રાખવી તો ભાડા ભાડે રાખવા માટે પેલા એ વિચારવું પડશે કે મહિને મહિને કમાશું તો ભાડું ભરી શકશું ને. તો આપણે જે ધંધો કરીએ છીએ એમાં કેટલું આપણે કમાઈ શકવાના છીએ અને કેવી રીતે આપણે ભાડું ભરી શકવાના છીએ, ઘણું બધું વિચારવું પડે. એટલે પેલા તો અમે કીધું એમ કાયદા નીતિ નિયમોને આધીન ધંધાની નોંધણી કરાવવી પડે સરકાર પાસે. યાદ કરો, ભાગીદારી પેઢીની નોંધણી ક્યાં થાય? ભાગીદારી રજીસ્ટ્રાર પાસે. કંપનીની નોંધણી થાય કંપની રજીસ્ટ્રાર પાસે. અને મેં તમને એમ થાય વૈયક્તિક માલિકી, તો વૈયક્તિક માલિકીમાં ગુમાસ્તા ધારા અંતર્ગત એસએમ સરકાર હોય મ્યુનિસિપલ, ત્યાં આપણે નોંધણી કરાવવી પડે છે. અને એના માટે નાના મોટા ખર્ચ થાય, લીગલ ફી થાય. જો કાયદાકીય નિષ્ણાંતોની ફી, હવે કાયદાકીય નિષ્ણાંત એટલે કોણ હોય, કયો હાલો વકીલ, કાયદાનો જાણકાર, એને જુદી વિવિધ જે કંઈ પણ દસ્તાવેજો ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હોય હે ને, એની ફી ભરવી પડે. બીજું, હવે સ્વાભાવિક છે ધંધો કઈ ખુલ્લા કોપડામાં થાય નહીં. ભારતમાં તો વળી પાછી ત્રણ ઋતુ આવે, શિયાળો ઉનાળો ચોમાસું. તો સ્થિર મિલકતોની ખરીદી કરવી પડે. પહેલા તો એ વિચારવાનું કે ધંધો કરવા માટે ખુદની જગ્યા રાખવી, ભાડે હોય તો છત તો મળી જ રહેવાની, એટલે એ તો કોઈ ટેન્શન નથી. હાલો બીજું, ધંધો કરવા માટે જે નાની મોટી મિલકતો, જમીન, મિલકતોમાં કોનો કોનો સમાવેશ થાય? જો મિલકતોમાં આપણે લઈએ તો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, વાહનો, આ બધી મિલકતો છે. અને આ મિલકત કઈ આપણા ધંધામાં કોઈ ગાડી ભરીને મફતમાં મૂકી જાય નહીં. સામાન્ય ડોમિનોઝ પીઝા વાળાએ ધંધો કરવો હોય તો એને વાહનો વસાવવા પડે છે, સીડી ડિલક્સ ગાડી હોમ ડિલિવરી માટે, છે કે નહીં? હે ને, જમીનની જરૂર પડે, મકાનની જરૂર પડે, પ્લાન્ટ, યંત્રો, મશીનરીની જરૂર પડે, વિવિધ વસ્તુઓ ગોઠવવા માટે ફર્નિચરની જરૂર પડે હે ને. તો ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તેને બાળકો સ્થિર મિલકતો કહેવામાં આવે છે. લાંબા સમય સુધી ધંધામાં જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે એને કહેવાય સ્થિર મિલકતો. આવી મિલકતોમાં વારંવાર ફેરફાર શક્ય બનતો નથી. જો ભાઈ બાળકો તમે ધંધો શરૂ કરવા જમીન ખરીદી, ઓકે, 2 કરોડની જમીન ખરીદી, બોલો હવે આમાં તમે વારંવાર ફેરફાર કરી શકો? આજ તમે જમીન ખરીદીને વરદી પછી તમને એમ થાય કે હવે જમીન વેચી નાખવી, લાખો કરોડો રૂપિયાનું રોકાણ થાય છે હે ને. એટલે વારંવાર ફેરફાર શક્ય બનતો નથી. સ્થિર મિલકતોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો વગેરે વગેરેની જરૂર પડે. આ બધામાં છે ને પૈસા બાળકો લાંબા સમય માટે રોકાઈ જાય. યાદ રાખજો,
એટલે આમાં કહેવાય લાંબા ગાળાનું મૂડીનું રોકાણ. તમે મકાન 5-25 લાખ નું મકાન ખરીદ્યું હોય તો એ 25 લાખ રૂપિયા લાંબો સમય સુધી ધંધામાં રોકાઈ ગયા કહેવાય, હે ને? વર્ષ દિવસ પછી તમને એમ થાય મકાન વેચી નાખું છે, એમ તાત્કાલિક વેચાઈ જાય નહીં, અથવા 5 દિવસ પછી તમને એમ થાય મકાન વેચી નાખું છે એટલે તાત્કાલિક વેચાઈ જાય નહીં, એટલે એમાં જે પૈસા રોકાઈ ગયા એ લાંબો સમય સુધી પૈસા ફિટ થઈ ગયા. એટલે પેલા તો આટલા રૂપિયાની ખાસ જરૂર પડે આમાં. ત્યારબાદ ચાલુ મિલકતો માટે એટલે શું, જો બાળકો ધંધાની રોજ બરોજની પ્રવૃત્તિ સરળતાથી ચાલે તે માટે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂર પડે. બાળકો કાર્યશીલ મૂડી એટલે શું? તો જો કાર્યશીલ મૂડીમાં હું એમને કહું રોકડ શિલ્લક, બેંક શિલ્લક, દેવાદાર, લેણી ઊંડી વગેરે. હવે જો બાળકો રોજબરોજની પ્રવૃત્તિઓ ચલાવવા માટે હું તમને એમ કહું કે ભાઈ જમીન મકાન પ્લાન્ટ યંત્રો ફર્નિચરમાં પૈસા ફિટ થઈ ગયા, હે ને? આજે તમે 25 લાખનું મકાન ખરીદ્યું ને 3 દિવસ પછી એમ થાય હવે પૈસાની જરૂર છે, લાઈન મકાન વેચી નાખવું, વેચાઈ જાય નહીં, તો ધંધો કરવા માટે કેટલાક એવા રૂપિયાની પણ જરૂર પડે જેના થકી તમે રોજબરોજના વ્યવહારો કરી શકો. જેમ કે કાચો માલ ખરીદવું. બાળકો કાચો માલ ખરીદવા માટે, હવે આપણે સમજો કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો નિયમિત આપણે રો મટીરિયલ ખરીદવું પડે, અને રો મટીરિયલ ખરીદવા માટે નિયમિત પૈસાની જરૂર પડે. વેતન મજૂરી ચૂકવવા, આપણે ત્યાં કામ કરતા કર્મચારી છે એનો પગાર કાંઈ આપણે વર્ષ દિવસ સુધી બાકી ન રાખી શકીએ. મેં કીધું એમ વર્ષ દર મહિને એને વેતન મજૂરી પગાર જે કંઈ પણ થતું હોય એ ચૂકવવું પડે. વેપારને સહાયક સેવાઓ પેટે ચૂકવણી, કોઈ વાહન વ્યવહાર આપણે ટ્રાન્સપોર્ટેશન મારફતે ધંધાનો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલીએ છીએ તો ત્યાં આપણે પૈસાની જરૂર પડે બાળકો. એટલે રોજબરોજ નિયમિત પૈસાની જરૂર પડે. માલના સ્ટોકમાં રોકાણ વગેરે માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે. મેં કીધું એમ સસ્તું હોય ત્યારે આપણે કાચો માલ ખરીદી લઈએ, જેમ કે આપણે વેફર બનાવવાની ફેક્ટરી હોય તો બટેકાની એક સિઝન આવે ત્યારે સિઝનમાં અઢળક બટેકાનો કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરી દેવામાં આવે, લ્યો તો એ રોકાણ કરવું પડે સાહેબ, છે કે નહીં? તો આમાં પૈસાની જરૂર પડે. એ કહેવાય ચાલુ મિલકતોમાં પૈસાની જરૂર, એટલે ચાલુ મિલકતોમાં રોકાણ. પછી આવે બાળકો ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે. જો આ ધંધાને અને માણસને બંનેને લાગુ પડે, ધંધાને અને માણસ હ્યુમન બીંગ બધાને લાગુ પડે છે. ધંધો અને માણસ બંનેને લાગુ પડે. કેવી રીતે સાહેબ? મોબાઈલનું સામાન્ય એવું નાનું ફીકું એપ્લિકેશન હોય એ તો આ નાનું ફીકું એકદમ કાંઈ એમાં ભલે ફીચર્સ ન હોય તોય એમાં મહિને અઠવાડિયે 15 દિવસે કંઈક ને કંઈક અપડેટ આવ્યા કરે, કંઈક નવીનતા. આધુનિક સાહેબ અપડેટ રહેવું પડે જીવનમાં, અપ ટુ ડેટ. એટલે માર્કેટમાં જુઓ કરંટમાં જે ચાલતું હોય ને એ પ્રમાણે જીવન જીવવું પડે. હા, મેં કીધું એમ આપણા જે વડીલો હતા, આપણા જે વડવાઓ હતા, એણે એના જીવનમાં ચેન્જ કરી નાખ્યું. તમે જુઓ વર્ષો પહેલા લાજ કાઢવાનો રિવાજ હતો, એને ખબર પડી ગઈ હવે આધુનિકરણનો સમય આવ્યો, હવે લોકો આમાં માને નહીં. પછી જો એની જીદ પકડી રાખે તો એનું પછી કોઈ હાલે નહીં અને એનું માન ઘટી જાય છે. તો કેટલા બધા ચેન્જ થયા. એમ માણસે અપડેટ થતું રહેવું પડે, નોલેજની બાબતમાં હોય કે ધંધાની બાબતમાં. અને ધંધામાં ક્યાં સુધી તમે બાબા આદમના જમાનાના મશીનરીઓ અને યંત્રો વાપરશો? આપણને ખબર છે બાળકો નવી નવી વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે નવી નવી શોધ સંશોધનો થતા રહે છે, નવા નવા મશીનરીઓ યંત્રો આવતા રહે છે. અને જેમ નવા મશીનરીઓ આધુનિક મશીનરીઓ અને યંત્રો આવે છે, સાંભળજો, આધુનિક મશીનરીઓ અને આધુનિક યંત્રો આવે છે એની ઉત્પાદન ક્ષમતા કેવી હોય છે? વધારે. ઉત્પાદન ક્ષમતા વધુ હોય મતલબ ઓછા સમયમાં ઉત્પાદન કેવું કરી આપે છે? વધારે. તો હવે આપણે બાબા આદમના જમાનાના મશીનરીઓને મૂકીને નવા મશીનો ખરીદવા પડે, પણ નવા મશીનો વગર પૈસે આવે નહીં. એટલે અહીંયા પણ વળી પાછી મૂડીની જરૂરિયાત ઊભી
થાય છે. એટલે દરેક કેસમાં આપણે એ વિચારવાનું છે કે ધંધો કરવા માટે કયા કયા સ્ટેજ ઉપર પૈસાની જરૂર પડે છે. આઈડિયા આવે છે? તો નવી શોધખોળો થવાના કારણે ધંધાકીય એકમમાં આધુનિકીકરણ, વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે ખૂબ મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. આધુનિકરણ એટલે નવી નવી ટેકનોલોજી, વિસ્તરણ એટલે ધંધાનો વ્યાપ વધારો. 5 મશીન હોય તો 15 મશીન કરવા, તો 15 મશીન કરવા માટે બીજા 10 ખરીદવા પડે, વિસ્તરણ કહેવાય. નવી ટેકનોલોજીને સ્વીકારવી. ઘણા હું થાય કે ભાઈ નવી ટેકનોલોજી નહીં આવડેલા, નો આવડે શીખવી પડશે, બાકી સમય પ્રમાણે નવી ટેકનોલોજીથી કામ કરવું પડશે. ઓકે, ચાલો આગળ. આકસ્મિક જરૂરિયાત માટે. હવે સાહેબ ધંધો આપણે લઈને બેઠા છીએ તો ક્યારે કઈ આકસ્મિક જરૂરિયાત આવી પડે એની કોઈ આપણને ખબર નથી. ઓકે, આકસ્મિક જરૂરિયાતો. હવે જો ભવિષ્ય અનિશ્ચિત, ભવિષ્યમાં શું, ક્યારે, કેમ અને કેવી રીતે બનવાનું છે આપણને ખબર નથી. તો આપણે ધંધો લઈને બેઠા હોય તો ભવિષ્યમાં આવનારા બાહ્ય પરિબળો સામે પહોંચી વળવા માટે છે. બાહ્ય પરિબળો સામે પહોંચી વળવા માટે. હવે બાહ્ય પરિબળોમાં બાળકો તેજી મંદીની પરિસ્થિતિ હોય, સરકારની નીતિ બદલાય, ધારાકીય ચેન્જીસ થાય. અચ્છા, ધારાકીય ચેન્જીસ થાય એટલે કાયદામાં ફેરફાર થાય. જેમ કે પહેલા કંપની ધારો હતો 1956, એમાં ફેરફાર થઈને કંપની ધારો કયો આવ્યો 2013. એ ઉપરાંત કુદરતી આપત્તિઓ. હવે આ બધી પરિસ્થિતિઓ છે ને એ આપણને પૂછીને નથી આવતી સાહેબ, હે ને. સરકાર જો કોઈ નીતિમાં ચેન્જ કરવા માંગે છે તો કઈક ભારત દેશના દરેક ધંધાને પૂછવાનો છે કે ભાઈ મારે ટેક્સની નીતિમાં ચેન્જ કરવો છે. પહેલા જે ઇનડાયરેક્ટ ટેક્સ હતો, વેટ ને આ ને તે, બરોબર, આ બધા ટેક્સ મારે રદ કરીને એક જ ટેક્સ મૂકવો છે, જીએસટી. તો એ સરકાર સીધો મૂકી દે, પછી એમાં એડજસ્ટ આપણે થવાનું, આપણે એટલે ધંધા હોય છે કે નહીં. કુદરતી આપત્તિઓ, કોઈ સુનામી આવે, કોઈ વાવાઝોડું આવે, કોઈ ભૂકંપ આવે, હે, તો આવી બધી અણધારી પરિસ્થિતિ કહેવાય. જે આપણે ધારી ન હોય ને આવી પડે, અને જે ધાર્યું ન હોય ને આવી પડે, ત્યારે અચાનક પૈસાની જરૂર પડે તો એવા સંજોગોમાં ગામ પાસે માગવા ન નીકળાય ત્યારે આપણી પાસે પૈસા હોવા જોઈએ. તો આવા સંજોગોમાં પણ પૈસાની જરૂરિયાત ઊભી થાય છે. ડન. તો ધંધાકીય એકમને ઘણા બધા આંતરિક કે બાહ્ય પરિબળો અસર કરતા હોય છે, જેના કારણે મૂડીની આકસ્મિક એટલે અણધારી, અણધારી એટલે ખબર ન હોય અને પૈસાની જરૂર ઊભી થાય. જેમ કે કર્મચારીઓ હડતાલ પાડે, લ્યો અમારી માંગે પૂરી કરો. તો હવે આપણે ખબર જ નથી કે અમારા દીકરા 2000 પગાર વધારો માગશે, તો હવે અચાનક પૈસાની જરૂર પડશે. સરકારી નીતિમાં અણધારીએ ફેરફાર થાય, આપને થોડી ખબર હતી જીએસટી આવશે, તો અત્યાર સુધી ટેક્સ ચોરી કરીને જલસા કરતા હતા, હવે ટેક્સ ભરવો પડશે. વેપાર ચક્ર, કુદરતી આપત્તિઓ કોઈ આવી પડે, ભૂકંપ, ધરતીકંપ, આ તે, સુનામી, હે, વાવાઝોડું, તો એમાં ધંધાને કોઈ નુકસાન થાય. તો આ બધી પરિસ્થિતિ સામે પહોંચી વળવા માટે આકસ્મિક મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ. હવે ધંધાકીય એકમ, મેં કીધું એમ, નાણા આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે નાણા વિનાનો નાથિયો, નાણે નાથા લાલ. તો જેવું જીવનમાં નાણાંનું મહત્વ છે, તો આ બધા એમ કે પૈસાથી કઈ સુખ ન મળે, પણ સાચી હકીકત તો એ જ છે કે 90% નહીં 95% સુખ લોકો પૈસાથી જ મેળવે છે. બાકી તો બધા કહેવાની વાતો છે કે ભાઈ મોહ માયા છે ને આ છે ને તે છે ને પૂછડું છે ને ઢીકડું છે, પણ યાદ રાખજો દુનિયાના 95% લોકો, 5% બાદ કરી દો આપણે, હે, 95% લોકોના 90% સુખનું કારણ પૈસા જ હોય છે. એટલે ક્યારે એવું નથી વિચારવાનું કે આપણે પૈસો નથી કમાવાનો, પૈસો જ કમાવાનો છે તો જ તમે સુખી રહેશો, છે ને. હા, બાકી મેં કીધું 90%, 10% કેસમાં એવું બને કે ભાઈ આપણા સુખના કારણો બીજા અલગ 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 હોય શકે, પણ તમારા આત્માને તમે 90% કેસમાં પૈસાથી જ સુખી રાખી શકશો. એટલે નાણાંનું મહત્વ જીવનમાં પણ છે, આપણા પરિવારમાં પણ છે અને ધંધામાં પણ છે. નાણાં વિના કાંઈ થવાનું નથી.
નાણા વિનાનો નાથિયો નાણે નાથા લાલ. તો જે ગામનો નાથા લાલ હતો એને પાસે પૈસા નહોતા એટલે બધા નાથિયો નાથિયો કહીને બોલાવ્યો. હવે એ નાથિયા પાસે પૈસા આવી જાય તો આવો નાથા લાલ, આવો અમારી ઘરે આવજો, ચા પાણી પીવા. શું કામ? પૈસા છે એટલે આપણે એની જરૂર પડે છે, એટલે યાદ રાખવાનું હે ને. હા, એટલે એક ટાર્ગેટ રાખવાનો કે જીવનમાં સફળ થવા માટે પૈસાની જરૂર તો પડશે અને કમાવા પડશે, અને બધા મહેનતથી આવશે. એમને તો કે હાથ ઉપર હાથ ધરીને બેસશો તો આવશે નહીં. તો નાણું એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે. એટલે નાણું છે ને ઘડિયાળના કાંટાને ધરી જેવું છે, એની આસપાસ બધી આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે. એને ધંધાકીય મૂડીને માનવ શરીરના રક્ત સાથે સરકાવી શકાય. જેને આપણા શરીરનું લોહી તમે જુઓ, આખા શરીરના ઉપરથી લઈને દરેક ખૂણામાં લોહી પરિભ્રમણ કરે છે. એમ આખે આખા ધંધામાં નાણાકીય પરિભ્રમણ થવું જોઈએ. ધંધાના કોઈ પણ એક વિભાગમાં પણ જો નાણું કે પૈસા ન પહોંચે તો એ વિભાગને ખૂબ નકારાત્મક અસર થાય. એટલે માનવ શરીરમાં રક્ત એટલે કે લોહીનું જેટલું મહત્વ છે એટલું ધંધામાં મૂડી, અને આપણા કેસમાં મૂડી એટલે નાણું અતિ મહત્વનું. ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ સમયસર ચલાવવા માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થા અનિવાર્ય. મેં તમને કીધું એમ સાહેબ, જીવનમાં ડગલે ને પગલે ધંધો હોય કે માણસ હોય નાણાંની જરૂર પડશે. તમારું જીવન યોગ્ય વ્યવસ્થિત અને આધુનિકીકરણ સાથે તમારે ચલાવવું હોય તો ડગલે ને પગલે નાણાંની જરૂર પડશે. હાલો આઈડિયા આવ્યો. મેં કીધું એમ તમે એમ કહો સાયકલ માંથી મારે ટુ વ્હીલમાં જવું છે તો નાણાંની જરૂર પડશે, ટુ વ્હીલ માંથી કારમાં જવું છે નાણાંની જરૂર પડશે, કારમાંથી બ્રાન્ડેડ કારમાં જવું છે નાણાંની જરૂર પડશે, અને બ્રાન્ડેડ માંથી તમારે ચાર્ટર્ડ પ્લેનમાં જવું છે તો પણ નાણાંની જરૂર તો પડશે જ. એમ ધંધામાં પણ આગળ ધંધાનો વિકાસ કરવા માટે, આધુનિકીકરણ સાથે ચાલવા માટે, સમય સાથે ચાલવા માટે નાણાંની જરૂર પડશે. મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો શક્ય નથી. નાણાનો જથ્થો મર્યાદિત છે અને તેના વૈકલ્પિક ઉપયોગો અનેક છે. જો ધંધામાં કેવું છે બાળકો, નાણાં વિના એક તો કાંઈ કામ શક્ય નથી, અને ધંધામાં નાણું મર્યાદિત છે એટલે પૈસા મર્યાદિત છે અને એના ઉપયોગો અનેક છે. જોઈ લો કે ગમે ત્યાં ડગલે ને પગલે તમારે પૈસા કાઢવા પડે, પણ પૈસા હોવા જોઈએ ને, પ્રોબ્લેમ એ છે. તો હવે આ પૈસા લાવવા ક્યાંથી, તો એના બીજા વિકલ્પો આપણે વિચારવાના. માટે નાણાંનો સમજી વિચારીને કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. સમજી વિચારે કાર્યક્ષમ એટલે ઓછા પૈસે સારો ઉપયોગ કઈ રીતે કરવો. ધંધામાં નાણાંની અછતને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. ધંધો હોય જીવન હોય, નાણાંની અછતને કારણે મુશ્કેલીનો સામનો કરવો જ પડે. જેમ કે લેણદારોને ચૂકવણીમાં વિલંબ થવાથી ધંધાકીય એકમની શાખા જોખમે. સાહેબ આપણે ઉધાર માલની ખરીદી કરતા હોય તો જેની પાસેથી આપણે માલ ઉધાર ખરીદ્યો એને સમયસર પૈસા આપી દેવા પડે. જો તમે સમયસર પૈસા નહીં આપો તો માર્કેટમાં તમારી શાક પ્રતિષ્ઠા, ઇજ્જત, વેલ્યુ અને માન સન્માનમાં ગોબા પડશે. અને શાક પ્રતિષ્ઠા, ઇજ્જત, વેલ્યુ, માન સન્માન ગવાય ને એટલે બીજી વાર એ સેમ વ્યક્તિ તમને ઉધાર માલ આપવા માટેની ના પાડી દેશે. ક્યારેક નફાકારક રોકાણની ઉજ્જવળ તકો જતી કરવી પડે. સાહેબ પૈસા તો હોવા જ જોઈએ. ક્યારેક સમજો માર્કેટમાંથી કાચો માલ બહુ સસ્તો મળે. સાહેબ કાચો માલ સસ્તો મળે ને એટલે આપણો નફો ઓટોમેટિક વધી જાય. પણ હવે જયારે કાચો માલ સસ્તો મળે છે ત્યારે આપણી પાસે પૈસા નથી. ઘણા એમને જ કહેતા શેર બજારમાં રોકાણ કરવું હોય ક્યારે કરાય, જયારે માર્કેટ બહુ ડાઉન હોય. અત્યારે જો માર્કેટ હમણાં બહુ ડાઉન હતું પણ ત્યારે કોઈ પાસે રોકાણ કરવા માટે પૈસા નહોતા. વસ્તુ એ છે. તો રોકડ વટાવનો લાભ જતો કરવો પડે. કાચા માલની સમયસર ખરીદી ના કરી શકાય છે ને. કાચો માલ તમે સમયસર ન ખરીદો એટલે તમારા નફા પર અસર થાય. પણ જો સમયસર કાચો માલ ખરીદો અને સિઝનમાં ખરીદો, ઓછા પૈસે કાચો માલ ખરીદો તો અત્યંત રૂપિયા નો તમને નફો થઈ શકે. તો આ છે બાળકો ધંધાકીય મૂડીની જરૂરિયાત. આટલા આટલા બાબતોમાં મૂડીની જરૂર પડે. અને હવે આપણે શીખવાના છીએ તો આ મૂડીની જરૂર પડશે તો આ મૂડી લાવશું ક્યાંથી, તો એના વિવિધ પ્રાપ્તિ સ્થાનો મળી. તો બાળકો ફરીથી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.